માહિતી વડોદરાથી મળી રહી છે કે જ્યાં ડભોઈના ભીલાપુર પાસે ડાયવર્ઝનનો રસ્તો ક્ષતિગ્રસ્ત થયો છે ઠેર ઠેર રસ્તા ધોવાયા છે અને ભૂવા પડતા વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે વહેલી તકે ડાયવર્ઝનનું સમારકામ કરવાની સ્થાનિકો માંગણી કરી રહ્યા છે નિર્માણાધીન રેલવે કરનાળા માટે અપાયેલું ડાયવર્ઝન કે જ્યાં ભૂવો પડ્યો ડભોઈના વણાદરા માવલી જમાલપુર રસલપુરાના ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે ડભોઈ વ વઘોડિયા જવા માટે હવે લોકોને ચાલીસ કિલોમીટરથી વધુનું અંતર કાપવાની નોબત આવી છે રેલવે તંત્રની બેદરકારી અને નિષ્ક્રિયતા સામે આક્રોશ લોકો વ્યક્ત કરી રહ્યા છે ભીલાપુર રેલવે સ્ટેશન નજીક અમારા પાંચ આઠ થી દસ ગામોને જોડતો રસ્તો છે રેલવે સ્ટેશન નું ઘર બનતું હોય ત્યાં ડાયવર્ઝન નું કામ કરવાનું અહીંયા જે ડાયવર્ઝન છે તે ખૂબ જ પચાસ થી સાહીઠ ફૂટ ઊંડું ખોદાઈ ગયું છે રેલવે તંત્રની ની ઘોર દરદારી છે પાંચ છ દિવસથી થી કોઈ જોવા આવતું નથી આજુબાજુના બધા જ ગામોને આવવા જવાની ખૂબ જ તકલીફ છે એમાં વરસાદને કારણે લગભગ પચાસ ફૂટ ઊંડો ખાવો પડી ગયેલ છે આ રસ્તા ઉપર પેદલ જવાય એવી પોઝિશન છે તે બી પાટિયા ઉપર બાઇક કે મોટી પોઝિશન નથી એક અઠવાડિયા જેટલા સમયથી દસ જેટલા ગામના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે પરંતુ રેલવે તંત્ર દ્વારા કોઈ કામગીરી ન થતા સ્થાનિકોમાં ભારે આક્રોશ છે તાત્કાલિક સમારકામ શરૂ કરાય તેવી સ્થાનિકોની માંગ છે ડભોઈ તાલુકાના ભીલાપુર ગામ પાસે રેલ્વે નું ગઢ કામગીરી ચાલી રહી છે જેને લઈને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે પણ હાલ વરસાદના કારણે જે ડાયવર્જનનો મેઇન રોડ છે એ ધોવાણ થઈ ગયો છે આપ જોઈ રહ્યા છો જે લગભગ પચાસ ફૂટ જેટલું ધોવાણ થઈ ગયું છે જેને લઈને જે ગાડીઓ છે એ આવી શકતી નથી બાઇક પણ આવી શકતા નથી ચાલતા પણ માણસને આવવું હોય તો તકલીફ વેઠવી પડે છે જેને લઈને આજે અહીંથી પસાર થતા પાંચ ગામોના લોકોનો સંપર્ક તૂટી જાય છે જેને લઈને તેમને ત્રીસ ચાલીસ કિલોમીટર ફરી અને આવવું પડે છે જેને લઈને આજે મીડિયા સમક્ષ તેમને રજૂઆત કરી છે કે વહેલી તકે રેલવેના તંત્રના અધિકારીઓ જાગે અને આ ડાયવર્જન નું જે નારું છે એ પૂરું કરવામાં આવે હાલ તો એના જે પાટા છે મેકી અને લોકો અવર જવર કરી રહ્યા છે જો કોઈ મોટી દુર્ઘટના થશે તો રેલવેના તંત્રની જવાબદારી રહેશે એવું ગામજનોનું કેવું છે પાંચ ગામના લોકો એનાથી મુશ્કેલીથી થઈ ગયા છે પરેશાન વહેલી તકે રેલવેના અધિકારીઓ જાગે અને આ કામગીરી કરે એવી ગામજનોની માંગ છે હસન ખત્રી